તો હાલો મિત્રો, કેમ છો બધા? આ ઓકે, બધા મજામાં દીશો. તો હોલિકા પ્રગટાવવા માટે તમે જોઈ શકો છો, આપણે અત્યારે આવ્યા હતા વાડી બાજુ ઘરની પાછળ, અને આ બાજુ તમે જોઈ શકો છો હોલિકા પ્રગટાવવા માટેના હોળાયા બનાવેલા છે. જુઓ કેટલા બધા છે. અને બીજા આ બાજુ છે, જુઓ બીજા બાજુ છે. તો કેટલા હોળા બનાવ્યા છે અગાઉ આપણે હોળી પ્રગટાવવા માટે, તો તમે જોયો. અને હજી બીજા આપણે બધા બનાવવાના, જો કે મેં તો નહીં બનાવ્યા, બીજા બનાવ્યા છે. તો આપણે અત્યારે ઘરની પાછળ આવ્યા હતા તો તમને બતાવ્યા હું ફળી ગયો એટલે. તો આપણે પછી આવતા રહેતા વાડીએ ઝારીમાં પાણી વાળો. તો ઝારીમાં અત્યારે આપણે કાલના વાળતા હતા, અને અત્યારે છેલ્લા બે કેરામાં મેગી દીધું છે. ઘઉં પણ આપણે તમે જોઈ શકો છો, તો સુપર દીધા છે. જો ઘઉં પણ આપણે સુપાણ કરી દીધા છે. તો હાલો છેલ્લા બે કેરામાં મૂકીને જઈએ આપણે ઘર બાજુ, ત્યાં આપણે વાવે છે મકાઈ. તો હાલો તમને બતાવું ત્યાં જઈને આપણે મકાઈ. અત્યારે આપણે હેઠે ડાટો ખોલી નાખ્યો છે જો, અને હવે આપણે પાણી જાય છે. આપણે અત્યારે જ્યાં મકાઈ વાવી તેમાં, તો હાલો અત્યારે મકાઈ વાવી તેમાં પાણી જાય છે. તો હાલો તમને બતાવું. આ બાજુ અત્યારે આપણે ઝાડમાં પાણી જાય છે. આ બાજુ આપણે થોડાક કેરા કોરા હતા, કારણ કે અહીં સડા પડે છે એટલે થોડા કોરા રહી ગયા. તો આ બાજુ પાણી જાય છે, અને પછી પાવાનો છે આપણે આ રચકો. તો ઝાર પીધા એટલે આપણે ખાય ગામ પાઈ દીધી રચકો. રચકો પીધા પછી આપણે મકાઈમાં પાણી વાળવાનું છે ઓલી બાજુ. તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહીજો. વિડીયો નીચે સુધી લાઈક ન કરી હોય તો વિડીયોને એક લાઈક કરી દીજો, અને ચેનલ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક સબસ્ક્રાઈબ પણ કરી દીજો. તો હાલો આપણે ગાય ગાય ઝાર પાઈને પછી રચકામ પાણી વાળી, અને પછી જવા દઈએ આપણે મકાઈમાં. તો ઝાર આપણે પી ગઈ છે અને વાળી લીધું છે ત્યારે રચકામાં પાણી. તો હાલો અત્યારે બેમાં મેગી દીધું છે, લાગી છે ભૂખ. તો હવે પહેલાં ખાઈ પછી તમને મળી. આ બાજુ આપણે રચકો પણ પી ગયો છે, અને ડુંગળીનો કેરો પણ આપણે પી ગયો હોય. અને આ બાજુથી આવે છે આપણે પાણી મકાઈમાં અત્યારે છેલ્લા કેરામાં. આપણે મકાઈ કરી છે એટલામાં હાલો મકાઈ બકાઈ આપણે પાઈ દેવી, અને આ બાજુ તમને બતાવું આપણી ઘોડી. ના છે ખોડિયાર માં દેરી નીચે કોણમાં કરી નાખજો જાય ખોડિયાર માં. ના આપણી કેસર કેસર મકાઈ બકાઈ પાઈ દેવી. તો
મકાઈ પણ આપણે જ્યાં હતા અત્યારે બીજા ખેતરમાં જ્યાં અત્યારે આપણે કપાસ ઊભો છે, તો આ બાજુ આપણે કપાસ અને અત્યારે વીંટોળવાની સામે આપણે ટપક, એટલા માટે આપણે શેડે શેડે ખીલા માર્યા હોય એ બધા આપણે કાઢવા માંડ્યા હોય, અને એટલો આપણે કપા બાજુ વીણાઈ ગયો હોય, અને આ બાજુ એટલો કપા આપણે બાકી હોય. તો હાલો કાંઈક આપણે ખીલા બીલા કાઢી નાખ્યું ને એસી ચડાવ્યું હતું, એટલે આપણે પાણી પણ ચડાવવું હોય ખીલા કાઢીને, તો એસી ચડાવીને ગાયગા લાઇટ છે તો આપણે ખીલા કાઢીને ગાયગા પાણી ચડાવી દેવી, એટલે નોઝલમાંથી જે રગડો બગડો કચરો વચરો જે હોય બધું નીકળે જાય બહાર. તો એટલામાં આપણે કપા પણ વીણવાના બાકી છે, અને આ બાજુ આપણે બધું વીણાઈ ગયો હોય, અને આ બાજુ આપણે હાંધા એટલા કાઢી નાખ્યા હોય, અને આ બાજુ આપણે અહીંથી સામે ટીસી બધા ત્યાં લગીને આપણે બાકી છે. તો હાલો ગાયક હાંધા કાઢી લેવી ને પછી તમને મળવી ને મોટર ચાલુ કર્યું ને બધો ડોળ હોય બધો બારો કાઢી નોઝલમાંથી, તો હાલો ગાયક આપણે હાંધા કાઢી લેવી. તો જોઈ શકો છો આપણે મોટર ચાલુ કરીને ડોળ પણ આપણે બધું કાઢી નાખ્યો છે, એટલે જોઈ લો તમે ખાડા ભરાઈ ગયા એટલા પાણીના, અને ડોળ પણ આપણે બધું કાઢી નાખ્યો છે. તો હાલો તમને આગળ બધું બતાવું. અને આમાં નોઝલ તો તમે જોવો તો આપણે બધી કપાસના થડમાં હોય ત્યાંથી આપણે વખોડામાં વચ્ચે મેકી દીધી છે, એટલે વીંટોળોમાં આપણે સરળતા પડે, ક્યાંય ભરાય નહીં, ડાયરેક્ટ આપણે વીંટોળા જાય ફટાફટ. અને જો આ બધી આપણે વખોડામાં પાથરી દીધી છે. A few moments later. તો ફાઇનલી આજ છે બીજો દિવસ ને અત્યારે આવી ગયો છું ખેતરમાં અત્યારે ટપકના હાંધા કરવા માટે, અને ટપક આ રીતે આપણે વસાળ મેકી દીધી છે બીજે વખોડે વખોડે, કારણ કે ડટાઈ ગયેલી હોય એવું બધું હોય એટલે ખેવામાં ઉપાય દીને, એટલા માટે આપણે આ રીતે કરી નાખીએ ને આવું છે આપણે હાંધા કરો ટપકના, અને હાંધા કરીને પછી દદડ્યું લઈને આપણે વીંટોળ લેવાની છે. તો આ આપણું ખેતર હાલ હાંધા કરી નાખીએ ને પછી આપણે ખાંડ નાથવા કાલ વીંટોળવાની થાય છે. તો અહીંયા સામે હાંધા હાંધા કરવાના હોય. હા બેન આ રીતે હાંધા કરી નાખ્યું એટલે એક બાજુથી આપણને ખેવામાં સરળ પડે. ચાલો ફટાફટ હાંધા કરી નાખ્યું ને પછી તમને મળીને, વિડીયો હજી સુધી લાઈક ન કર્યું તો વિડીયોને પ્લીઝ એક લાઈક કરી દીજો. ચાલો હવે કાંઈક હાંધા કરી નાખ્યું. ફાઇનલી હાંધા પણ આપણે થઈ ગયા છે, અને અત્યારે જઈશું ઘીરે, અને ટપક તો આજ નહીં વીંટોળવાની થાય કારણ કે જો દદડ્યું બીજી વાડીએ પડ્યું છે, તો બીજી વાડીથી લઈને આવીને હવે કાલ વીંટોળવાની થાય. તો અત્યારે હાંધા તો ઓલરેડી થઈ ગયા, ખાલી વીંટોળવાની જ રહી છે. તો લાગી છે અત્યારે ભૂખ, તો હાલો હવે ઘીરે ખાઈ આવી પછી તમને મળવી. ક્યારે સમજો તો જોઈ શકો છો આપણે ટપક પણ આ બાજુ આપણે વીંટોળી નાખી છે બીજી. જો એટલે ઘૂંસળ આપણે લાઈનમાં મેકી દીધા છે, અને કપા પણ તમે જુઓ તો આપણે ગાય ભેંસી ને બધું આપણે સારી દીધું હતું, તો હાંઠી પણ જુઓ કેવી થઈ ગઈ છે, પેલા કેવી હતી ને અત્યારે જુઓ. ખાલી હાંઠી જ વિધિ, બાકીનું બધું ચીરી ગયા અને આપણે ટપકને એવું બધું વીંટોળી લીધું છે. તો વિડીયો આંકડે પૂરો કર્યો, તો કેવો લાગ્યો તમને વિડીયો? તો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જઈએ, અને તમારા દોસ્ત મિત્રોને શેર કરી દીજો. તો મળશું હવે એક નવા વિડીયો સાથે, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત જય રામ, ઓકે બાય બાય.